નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં સમાજશાસ્ત્ર વિષય આપણે જે ચોથો ધોરણ આવશે સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન એ આપણે પ્રકરણ ચાલુ છે, આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો મિત્રો, આપણે છેલ્લા વાર ચર્ચા કરી રહ્યા હતા જેમાં આપણે શીખીએ છીએ કે સામાજિક આંતરક્રિયાના આ સ્વરૂપ અને પ્રકાર એના વિશે આપણે જે ત્રણ પ્રકાર હતા જેમાં આપણે સરળતા, સંઘર્ષ અને સ્પર્ધ સામાન્ય ગતિ બરાબર આગળ વધવું એવું થતું હોય છે. તો આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ સામાજિક અસ્થિરતા એટલે બરાબર એટલે કહી શકીએ છીએ કે સામાજિક પ્રતિષ્ઠતા એ સંરચનામાં વ્યક્તિ અથવા તો સમૂહ સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? તો સામાજિક અસ્થિરતા એ સ્તરચના બરાબર સ્તરચના એટલે કે પાયાનો અર્થ કહી શકીએ છીએ કે સામાજિક અસ્થિરતા એ સ્તરચનામાં વ્યક્તિ અથવા તો સમૂહ વ્યક્તિ વધુ વ્યક્તિ જોડાયેલો સમૂહ બને છે. કહી શકીએ છીએ કે વ્યક્તિ અથવા તો સમૂહ સ્થાનમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયાને આપણે કહી શકીએ છીએ કે સામાજિક ગતિશીલતા આગળ વધવું બરાબર. જેથી આપણે કહી શકીએ છીએ કે બીજા વ્યક્તિ કે સામાજિક ગતિશીલતા એ સ્તરચના પાયા લાવી કહી શકીએ છીએ કે સ્તરચના વ્યક્તિ અથવા તો સમૂહ વ્યક્તિ એટલે વ્યક્તિ એક વ્યક્તિ અથવા તો એક વધુ સમૂહ બનવું છે. સમૂહ સ્થાન પરિવર્તન સ્થાનમાં પરિવર્તન જોવા મળે સૂચવતી પ્રક્રિયાને આપણે કહી શકીએ છીએ કે સામાજિક ગતિશીલતા. દરેક સમાજમાં કહી શકે છે મિત્રો કે દરેક સમાજમાં વસ્તી, આર્થિક, રાજકીય પરિવર્તનમાં તેમજ સામાજિક વિસ્તારમાં ઓછે વધે અંશે ફેરફાર છે એ થતો રહેલો છે. એટલે કહી શકીએ છીએ કે દરેક સમાજમાં બરાબર કોઈ પણ સમાજ હોય દરેક સમાજ કહી શકે છે કે વસ્તી કે તે પછી સમાજ હોય વસ્તી આર્થિક અને રાજકીય પરિસ્થિતિમાં તેમજ સામાજિક વિસ્તારમાં ઓછે વધે અંશે કહી શકીએ છીએ કે ફેરફાર જે થતો રહે છે. એટલે કહી શકીએ કે સામાજિક તમામ ફેરફાર થઈ જવા માંગતું હોય છે. સમાજ રચનાને જીવંત રહેવા માટે કહી શકીએ છીએ કે સમાજ રચના માટે સમાજ રચનાની રચનાને જીવંત રહેવા માટે બધા પ્રયત્નો માટે અનુકૂળ સાધવું જરૂરી છે બરાબર. એટલે કે સમાજની રચના સમાજની સ્થિતિ છે રચના માટે જીવંત રહેવા માટે બધા પરિવર્તન એ પરિવર્તન સાથે અનુકૂળ સાધવું છે જરૂરી બને છે. તેમાંથી ઉદ્ભવે છે સામાજિક અસ્થિરતાની પ્રક્રિયા અને તેમાંથી કહી શકીએ કે ઉદ્ભવની પ્રક્રિયા હોય તો સામાજિક અસ્થિરતા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. સમાજશાસ્ત્રીઓના સામાજિક રચનાના ખુલાપણાને અંદાજ કાઢવા માટે એટલે કે સામાજિક શાસ્ત્રી સમાજશાસ્ત્રીઓ કહે છે કે સામાજિક રચનાને ખુલાપણાને અંદાજ કાઢવા માટે સામાજિક અસ્થિરતાનો અભ્યાસ કરે છે. એટલે કે સામાજિક રીતે સમાજશાસ્ત્રીઓ કહે છે કે સામાજિક રચના સમાજની રચના છે સમાજ રચના ખુલાપણ સામાન્ય
બીજા એક્શનમાં કરે છે કે ફોર યંગના માટે એટલે કે x માં કરે છે કે ફોર યંગ એના માટે સમાજિક ગતિશીલતા રાખવામાં આવી છે તો એ છે કે સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા તો મોહ બરાબર છે વાત કરીએ કે વર્ગ અથવા તો મોહ કે પ્રતિષ્ઠા ના કામ પર કામ પર અથવા ક્રમમાં ક્રમ પર અથવા તો નીચે તરફની માંગ એટલે કે નીચે તરફની ધાર એટલે કહી શકીએ મિત્રો કે જે બીજો એવો અર્થ કે છે કે જે માત્ર કામ